વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 16 માતૃ હૃદય, જે સાહસ કથા છે, જેમના લેખક છે કનૈયાલાલ રામાનુજ, આ પાઠની સમજૂતી આપણે ખૂબ સારી રીતે મેળવી આજે આપણે વર્કશીટના પ્રશ્ન જવાબ સમજવા માટે મળ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર એક માનવ માતા, એક પશુની માતા, એક સિંહણ અને એક બાળકની માતા બંને પોતાના બાળકોને બચાવવા માટે કેવો પ્રયત્ન કરી રહી છે, અને બંનેમાં, માણસ હોય કે પશુ, બંનેમાં પ્રેમ લાગણી સરખું જ હોય છે, એવું જ આપણને આ પાઠમાં બતાવવામાં આવ્યું હતું. પાઠને સમજવાની પણ આપણને ખૂબ મજા આવી, સમજાઈ પણ તરત જ ગયો હશે, કારણ કે વાર્તા પણ એવી જ સરસ હતી કે જેને આપણને સાંભળવાની, સમજવાની ખૂબ મજા આવે. એના જેવા જ ઘણા બધા પાઠ પણ હોય, વાર્તા પણ હોય, જેને આપણે વાંચી શકાય છે. તો આજે આપણે પ્રશ્ન જવાબ સમજવાની શરૂઆત કરીએ, જેનો પ્રશ્ન નંબર 1 છે. માતૃ હૃદય ગદ્યના લેખક કોણ છે? એ માધવ રામાનુજ, બી કનૈયા રામાનુજ, સી ધૂમકેતુ, ડી કનૈયાલાલ મુનશી. તો જેનો જવાબ રહે છે બી કનૈયાલાલ રામાનુજ. નંબર 2, ગિરનાર કોની જેમ બેઠો છે? તો જવાબ, ગિરનાર કોઈ અવધૂતની જેમ બેઠો છે. પ્રશ્ન નંબર 3, ગિરનાર પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકો એ કયું નામ આપ્યું છે? તો જવાબ, ગિરનાર પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ ગીર નામ આપ્યું છે. નંબર 4, ગીર પ્રદેશમાં વસતી માલધારી કોમના 129 જેટલા નેસડા છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. માલધારી એટલે જે ગાયો, ભેંસો, ઘેટા, બકરા રાખે, રબારી અને ચારણ, એવા લોકો શું કહેવાય? તો કે માલધારી. એમના નેસડા, નેસડા એટલે એના ઘર અથવા ઝૂંપડા. તો એવા કેટલા છે? 129. તો સાચી વાત. પ્રશ્ન નંબર 5, માલધારી કોમના લોકોને સેની સાથે આજીવન ઝઝૂમવું પડે છે? માલધારી જ્ઞાતિના લોકો છે, એને આખી જિંદગી, આજીવન એટલે આખી જિંદગી, જન્મે ત્યારથી મૃત્યુ સુધી ઝઝૂમવું એટલે એમની સાથે મહેનતથી કેવી રીતે રહેવું પડે છે? તો ચાલો જોઈએ જવાબ. સાવજના ઘૂઘવાટા અને દીપડાની લૂંચાઈ સાથે માલધારી કોમના લોકોને આ જીવન ઝઝૂમવા પડે છે. એટલે એવી જિંદગી એમણે પસાર કરવી પડે છે કે જ્યાં એમને દિવસ રાત સાવજ એટલે જંગલમાં જ રહેતા હોય છે એ લોકો. એટલે એમને જંગલમાં પણ સિંહની ગર્જના સાથે જીવવું પડે છે, અને દીપડાની લૂંચાઈ, દીપડો એવો લૂંચો પ્રાણી છે કે છાનું માનું જેમ આપણા ઘરમાં બિલાડી આવી જાય છે, એવી રીતે દીપડો ક્યારે આવી જાય અને નુકસાન કરી જાય એની ખબર પડતી નથી. એટલે સાવજના ઘૂંઘવાટા અને દીપડાની લૂંચાઈ સાથે માલધારી કોમના લોકોને ઝઝૂમવું પડે છે.
પ્રશ્ન નંબર છ, ગીરમાં વસતા માલધારીઓ બહાદુર હોય છે, સાચું કે ખોટું? સાચું, કારણ કે ગીરમાં એટલે જંગલમાં જંગલી લોકો સાથે જંગલી જાનવરો સાથે રહેવાનું હોય છે, એટલે એને જો બીક રાખે તો એ જીવન જીવી શકે નહીં, એટલે એ કેવા હોય છે? બહાદુર. આપણા ઘરની અંદર નાનું એવું પ્રાણી આવી જતું હોય ને, માની લો કે ગરોળી ઉંદરી એવા કોઈ પ્રાણી આવી જાય ને, તો પણ આપણા મમ્મી અથવા આપણે ડરતા હોઈએ છીએ. આ લોકોને તો જંગલી જાનવરો, જે જાનવરને કોઈ વાતમાં ખબર નથી પડતી, એ તો માત્ર પોતાના ખોરાકની શોધમાં જ ફરતા હોય અને આપણને ઉપાડી જતા હોય, તો એવા લોકો સાથે રહેવાનું હોય છે, એટલે કેવા હોય છે? બહાદુર. નંબર સાત, કરમના દાધિયા નામના નેસમાં કઈ કઈ કોમના માલધારીઓ કુટુંબની જેમ રહેતા હતા? તો જવાબ, કરમના દાધિયા નામના નેસમાં આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહેતા હતા. નંબર આઠ, દરરોજ સવારે માલધારી સ્ત્રીઓ ઢોરને ચરાવવા લઈ જાય છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું, કારણ કે માલધારી સ્ત્રીઓ ઢોરને ચરાવવા લઈ નથી જતી, એમના માલધારી પુરુષો હોય છે એ ઢોરને ચરાવવા લઈ જાય છે. સ્ત્રીઓ છે એ ઘરનું કામકાજ કરતી હોય છે અને મેળવણ મેળવેલું હોય એમાંથી દૂધ માખણ ઘી તૈયાર કરતી હોય છે. નંબર નવ, માલધારી સ્ત્રીઓ શું કામ કરતી હતી? તો જવાબ, માલધારી કોમની સ્ત્રીઓ સવારે દહીં વલોવતી અને સાંજે ઘૂંટતું બળતણ વીણવા ગીરમાં નીકળી પડતી. જાણે કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તે રીતે તેઓ જંગલમાં નીકળી પડતી. નંબર દસ, પ્રાગડ ફૂટે એટલે માલધારી પુરુષો શું કરતા? તો જવાબ, પ્રાગડ ફૂટે એટલે કે સવાર થતાં જ માલધારી પુરુષો ભેંસો અને બીજા ઢોરને લઈ જંગલમાં ચરાવવા માટે ઉપડી જતા. પ્રશ્ન અગિયાર, સાંજ પડે સ્ત્રીઓ ગીરના જંગલમાં ખૂટતું બળતણ વીણવા નીકળી પડતી, તો સાચું? પ્રશ્ન બાર, બાઈ કરગેઠિયા વીણવા નીકળી ગઈ હતી કારણ કે? તો એ સાંજે રાંધવા માટે જરૂર હતી, બી જંગલમાં તે વાત સહજ હતી, સી દવાના ઉપયોગમાં લેવાના હતા, ડી અગ્નિ પેટાવો હતો, એટલે એ સાંજે રાંધવા માટે જરૂરી હતા. પ્રશ્ન તેર, માલધારી સ્ત્રીનું બાળક પાછળ શા માટે રહી ગયું? તો જવાબ, માલધારી સ્ત્રી સૂકા લાકડા વીણતી આગળ ચાલી ગઈ અને તેનું બાળક ફૂલડા ચૂંટતું ધીમે ધીમે ચાલતું હતું, તેથી તે પાછળ રહી ગયું. નંબર ચૌદ, બાળકની નજર સામેની ભેખડના પથ્થર પર પડી ત્યાં વિકલ્પ એ ઊંચી નીચે ઊંડી ખાઈ દેખાતી હતી, બી સિંહણની બોર્ડ દેખાતી હતી, સી બોર્ડની બહાર સિંહનું નાનું બચ્ચું દેખાતું હતું, ડી ગલુડિયા જેવું દેખાતું હતું? તો જવાબ આવશે એમાંથી ડી ગલુડિયા જેવું દેખાતું હતું. બાળકની નજર સામેની ભેખડના પથ્થર પડી ત્યાં ગલુડિયા જેવું દેખાતું હતું. નંબર પંદર, સિંહ બાળ કેવો અવાજ કરતું હતું, શા માટે? તો જવાબ, સિંહ બાળ તેના નાના પગ વડે ભેખડ ઉતરવાની કોશિશ કરતું હતું, પરંતુ ઉતરાતું નહીં, તેથી તે ગલુડિયા જેવું ઊં ઊં અવાજ કરતું હતું. પ્રશ્ન નંબર સોળ, માલધારી બાળકે રીછ બાળકને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું,
સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું, કારણ કે માલધારી બાળકે સિંહના બચ્ચાને પકડી ગોદમાં તેડ્યું હતું. પ્રશ્ન નંબર 17, બાળક પોતાની સાથે નથી એવી માતાને ક્યારે ખબર પડી? તો જવાબ, સૂકા લાકડા વીણતી માલધારી સ્ત્રી આગળ નીકળી ગઈ અને તેણે સિંહણની ડણક સાંભળી અને તે પોતાનું બાળક સાંભળ્યું. તેણે પોતાની આસપાસ બાળકને ન જોયું ત્યારે માતાને ખબર પડી કે પોતાનું બાળક સાથે નથી. જ્યારે લાકડા વણ વીણતી વીણતી આગળ ચાલી ગઈ, પરંતુ જ્યારે એણે સિંહણની ડણક એટલે બોલવાનો અવાજ સાંભળ્યો ત્યારે એને પોતાનું બાળક યાદ આવ્યું. ત્યારે એણે આસપાસ જોયું કે બાળક મારી સાથે નથી, એટલે એને ખબર પડી. પ્રશ્ન નંબર 18, માતાને ધરતી ગોળ ગોળ ફરતી લાગી, કારણ આપો. તો જવાબ, માલધારી સ્ત્રીએ પાછળ ફરીને જોયું તો તેનું નાનું બાળક સિંહ બાળને રમાડી રહ્યું હતું અને બીજી તરફ સિંહણ એના બચ્ચાને જોઈ નજીક આવી રહી હતી. આ ભયાનક દ્રશ્ય જોઈને માતાને ધરતી ગોળ ગોળ ફરવા લાગી. જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ માતા હોય, એના બાળકને કંઈ નુકસાન થાય એવું હોય એટલે તરત જ એને આઘાત લાગે છે, જ્યારે અહીંયા તો બાળક છે એની સામે સિંહણ આવે છે અને બાળકે સિંહણના બચ્ચાને તેડી રાખ્યું હતું, એટલા માટે એને ધરતી ગોળ ગોળ ફરવા લાગી. કારણ કે એને ચક્કર જ આવી જાય ને કે હમણાં સિંહણ જો પોતાના બચ્ચાને બચાવવા માટે મારા બાળક પર ત્રાટકશે તો મારું બાળક મરી જશે, એવું વિચારી અને ગોળ ગોળ ધરતી ફરવા લાગી. પ્રશ્ન નંબર 19, માનવ બાળને ની ગંધ કોને આવી? એ વાઘને, બી રીંછને, સી સિંહણને, ડી હરણને? તો જવાબ આવશે સી સિંહણને. પ્રશ્ન નંબર 20, શિકાર માટે ગયેલી સિંહણ શિકાર કર્યા સિવાય શા માટે પાછી આવી? તો જવાબ, શિકાર માટે ગયેલી સિંહણને માનવ બાળની ગંધ આવી, તેથી સિંહણ પોતાના નાનકડા નવજાત બચ્ચાના રક્ષણ માટે શિકાર કર્યા સિવાય પોતાના બોર્ડ તરફ પાછી આવી. એટલે શિકાર કરવા ગયેલી સિંહણ શિકાર કર્યા સિવાય શું કામ પાછી આવી? તો શિકાર કરવા ગયેલી સિંહણ જંગલમાં ગઈ હતી, પરંતુ આપણને કેમ આપણા ખોરાકને સુગંધ આવતી હોય છે? એવી જ રીતે દરેક સજીવને, દરેક પ્રાણીઓને પોતપોતાના ખોરાકની સુગંધ આવી જતી હોય છે. તો સિંહણનો ખોરાક કોણ હતા? તો કે મનુષ્ય. મનુષ્ય એનો ખોરાક હતો, એટલા માટે એને દૂરથી જ માણસની ગંધ આવી ગઈ, એટલે કે સુગંધ. તેથી સિંહણ પોતાના નવજાત બચ્ચાના રક્ષણ માટે, એટલે એને તાજું જ જન્મ આપેલું બાળકનું, એને યાદ આવ્યું કે એ બોર્ડમાં એકલું છે અને એના રક્ષણ માટે એ તરત જ શિકાર કર્યા વગર બોર્ડ તરફ પાછી આવી. નંબર 21, કુદરતની બલિહારી કઈ હતી? જવાબ, એટલે કુદરતની બલિહારી કઈ હતી એટલે કહેવા એવું માગે છે કે કુદરતની શું લીલા હતી? તો જવાબ, માલધારી સ્ત્રી અને સિંહણની વચ્ચે બે ભૂલકા હતા. માલધારી સ્ત્રી અને સિંહણ આ બંને વચ્ચે બે ભૂલકા, એટલે બે નાના બાળકો હતા, એક પશુ દેહધારી અને બીજું માનવ દેહધારી. એક
પશુદેહધારી એટલે એક પ્રાણી અને એક માનવ દેહધારી એટલે એક માણસનું નાનું એવું બાળક આ કુદરતની બલિહારી હતી, આ કુદરતની લીલા હતી. બંને નાના નાના બાળકો વચ્ચે હતા અને સામસામે પોતપોતાની માતા હતી, એક માલધારી સ્ત્રી અને એક સિંહ. પ્રશ્ન 22. માલધારી બાળકને મન હરણ બાળ અદ્ભુત રમકડું હતું, તો સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું, કારણ કે માલધારી બાળકને મન સિંહણનું જે બાળ હતું એ અદ્ભુત રમકડું હતું. પ્રશ્ન 23. સિંહણ બાળકથી કેટલી દૂર હતી? એ 7 ફૂટ, બી 8 ફૂટ, સી 10 ફૂટ, ડી 70 ફૂટ. તો આમાંથી કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો એ 7 ફૂટ, બી 8 ફૂટ, સી 10 ફૂટ, ડી 70 ફૂટ. તો જવાબ આવશે એ 7 ફૂટ. નંબર 24. સિંહણે બાળક પર હુમલો શા માટે ન કર્યો? તો જવાબ, એક બાજુ માલધારી સ્ત્રી અને બીજી સિંહણ બંને માતાઓ હતી, વચ્ચે તે બંનેના પશુઓ હતા. ઘડીભર બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પોતાના બાળકને લઈ ઘેર જવું હતું અને સિંહણને બોર્ડમાં જવું હતું. શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં તેમની વચ્ચે કોઈ ભેદ નહોતો, તેથી સિંહણે શિશુ પર હુમલો ન કર્યો. એટલે જવાબ એવું કહે છે, સિંહણે બાળક પર શા માટે હુમલો ન કર્યો? તો કે એક બાજુ માલધારી સ્ત્રી હતી અને બીજી બાજુ સિંહણ, બંને કોણ હતા? તો કે માતા, વચ્ચે બંનેના શિશુ એટલે પોતપોતાના બાળકો. ઘડીભર બે એક ક્ષણ માટે સામસામે માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી છે એને પોતાના બાળકને લઈ અને નેસડા તરફ જવું હતું, એટલે ઘર તરફ જવું હતું. જ્યારે સિંહણને પોતાના બાળકને લઈને, બચ્ચાને લઈને બોર્ડમાં એટલે કે ગુફામાં જવું હતું. શિશુ પ્રત્યેની મમતા એટલે બાળક પ્રત્યેની મમતા અને પ્રેમમાં બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ નહોતો, બંનેને પોતાના બાળકનું રક્ષણ જોઈતું હતું, તેથી સિંહણે શિશુ પર હુમલો ન કર્યો. તેથી સિંહણે સામે બાળક પ્રત્યે હુમલો દર્શાવ્યો નહીં. પ્રશ્ન 25. માલધારી સ્ત્રી અને સિંહણ બંને વચ્ચે પાયાનું સામ્ય કયું હતું? માલધારી સ્ત્રી છે એ અને સિંહણ બંને વચ્ચે પાયાનું સામ્ય એટલે પાયાનું સરખું શું હતું? શરૂઆત જ સરખી શું હતી, શા માટે? તો જવાબ, માલધારી સ્ત્રી અને સિંહણ બંને માતાઓ હતી. માલધારી સ્ત્રી અને સિંહણ બંને માતાઓ હતી, આ તેમની વચ્ચેનું પાયાનું સામ્ય હતું, આ તેમની શરૂઆતની સરખાપણું હતું. કારણ કે બંને માતાઓ હતી, જો બંને સામસામે સરખા હોય ને તો જ તમને બીજાના ભાવ સમજાય. જેવી રીતે ક્લાસની અંદર તમને વિદ્યાર્થીઓ હોય, ટીચર કંઈ પનિશમેન્ટ આપે તો વિદ્યાર્થી વિદ્યાર્થીના પ્રશ્ન ઝડપથી સમજે, જેટલા શિક્ષક વિદ્યાર્થીને ન સમજતા હોય એટલા. તમે તરત જ એમ કહો, ટીચર આમ કીધું, આ ખોટું હતું ને સાચું હતું, ભલે અમે અમારી દ્રષ્ટિએ સાચા હોય. એવી રીતે અહીંયા બંને માતા આપેલી છે, બંને માતાઓને પોતાના બાળકોની
વચ્ચેનો પ્રેમ છે એ કેવો હતો? તો કે સરખો. એક મનુષ્ય હતી અને બીજી પશુ, બંને માતાઓ જ હતી, પણ એક માણસ અને એક પશુ. બંનેના ખોડિયા જુદા હતા, પણ બંનેમાં માતાઓનો પ્રેમ સમાનરૂપે રહેલો હતો. બંનેના ખોડિયા જુદા હતા એટલે બંનેના શરીર જુદા જુદા હતા, પણ બંનેમાં માતાનો પ્રેમ સરખો રહેલો હતો. એટલે અહીંથી એવું સાબિત કરવામાં આવ્યું છે કે કોઈ પણ સજીવ હોય, માની લો કે માણસ એટલે કે તમારી મમ્મી હોય, અથવા કીડી હોય ને, કીડી એની માતા હોય, દરેકને પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ તો સમાન જ હોય. પોતાનું બાળક ગમે તે સ્વરૂપે ભગવાને આપણને શરીર આપ્યું હોય, કીડી આપી હોય તોય ભલે, હાથી આપ્યું હોય તોય ભલે, અને માણસ આપ્યો હોય તોય ભલે, દરેક વ્યક્તિમાં પ્રેમ લાગણી સરખું જ હોય. પોતાનું બાળક બધાને વાલું જ હોય એવું આ પાઠની અંદર આપણને બતાવવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 26, આખરે બંને માતાઓએ શું કર્યું? તો જવાબ, આખરે બંને માતાઓ પોતપોતાના બાળકને લઈને પોતાના ઘર તરફ રવાના થઈ ગઈ. અંતમાં બંને માતાઓ પોતપોતાના બાળકને લઈ પોતપોતાના ઘરે રવાના થઈ, કારણ કે બંનેને પોતાના બાળકનું રક્ષણ જોઈતું હતું. બંને માતા ડરેલી હોય, માનવ ધારી દેહ એટલે કે માણસ નાના બાળકની માતા છે, એને પણ જ્યારે ખબર પડી હોય કે મારું બચ્ચું દૂર છે, અને સિંહણને પણ ખબર પડી હોય કે મારું બચ્ચું ગુફામાં નથી, ક્યાંય દૂર છે, ત્યારે એક ક્ષણ માટે અથવા જ્યાં સુધી પોતપોતાના બાળકને ન જોયા હોય, અથવા તો બંનેના પોતપોતાના બાળક છે પોતપોતાના હાથમાં ન આવી જાય ત્યાં સુધી બંનેને ચિંતા હોય કે બેમાંથી એક બાળક અથવા બંને બાળક નહીં મળે, તો આવી સામસામા પક્ષે ચિંતા તો હોય જ. પ્રાણી હોય તો એનો પણ એને જીવ વાલો હોય, અને માણસ હોય તો એને પણ પોતાનો જીવ વાલો હોય. જ્યારે બંનેને પોતપોતાના બાળક મળી જાય છે એટલે એક માનવધારી દેહ માતા પોતાના બાળકને નેસડા તરફ લઈને ચાલતી થાય છે, સિંહણ પોતાના બચ્ચાને લઈને બોર્ડ તરફ રવાના થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 1 થી 26 સમજ્યા, જેમાં એક વાક્યના પ્રશ્ન જવાબ, ખરા ખોટા વિકલ્પો, 2 થી 3 વાક્યવાળા પ્રશ્ન જવાબ, કારણો, ઘણું બધું હતું. પ્રશ્ન ગમે તે આપણે વાંચી સમજી, પણ એની અંદર આપણને આખો પાઠ યાદ આવી જતો હતો ને, કારણ કે એ પાઠ જ એવો છે. તો આજે આપણે 1 થી 26 પ્રશ્નો વર્કશીટમાં લખી અને મૂઠ પાઠ કરી લેવાના રહેશે. પાઠને તો તમારી ઈચ્છા હોય તો વારંવાર વાંચતા રહેજો. બીજી વાત, તમારી પાસે ઘરે સમય પણ હોય છે, મટીરિયલ્સ પણ સામે હોય છે, એટલે જોઈને સારા અક્ષરે લખવાની પ્રેક્ટિસ કરજો, સાથે કોઈ પણ ભૂલ ન થાય એ રીતે લખવાની ટેવ પાડજો. દરેક પ્રશ્ન જવાબ લખી અને મુખપાઠ કરી લેવાના રહેશે. થેન્ક યુ.